વડાપ્રધાન મોદી ફરી 3 અને 4 ગુજરાતની મુલાકાત કરશે, જેમાં 3 તારીખે ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સભા સંબોધશે, જ્યારે 4 ધરમપુર, જૂનાગઢ, ભાવનગર અને જામનગરમાં સભા સંબોધશે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી 15 પાકિસ્તાનીઓ સાથે 2 પાકિસ્તાની બોટ પકડાઈ હતી. જખૌ બંદર લાવી પૂછપરછ કરતા 15 પાકિસ્તાની માછીમારો હોવાનું સામે આવ્યું છે. વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસ્યુન જોશી સંસદમાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કમિટી સમક્ષ હાજર થઈ પોતાનો પક્ષ રજૂ કરશે. રાહુલ ગાંધીની તાજપોશી સામે કોંગી નેતા શહેજાદ પુનાવાલાએ વંશવાદને લઈને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યો છે. ફિનલેન્ડની મુખ્ય દૂરસંચાર કંપની નોકિયા દ્વારા ગ્રાહકોને 5G મોબાઈલની સુવિધા પૂરી પાડશે અને આ નેટવર્ક વર્ષ 2020 શરૂ થવાની શક્યતા છે. ડિરેક્ટર સુજીત સરકારની ફિલ્મ ઓક્ટોબરનું શૂટિંગ મનાલીમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. સંભવિત આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. રાજકોટમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ ખોડલ ધામ ટ્રસ્ટીઓ વચ્ચે મુલાકાતમાં ટ્રસ્ટીઓએ ઈમાનદારીથી લડવાની સલાહ આપી હતી. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 હોટલ પાસેથી એક ટ્રકમાં કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી કંપનીનો દારૂ પ્રાંતિજ પોલીસે બાતમીના આધારે પકડી પાડી 2 અટકાયત કરવામાં આવી હતી. ભાજપે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે રાજકીય પક્ષો અને અપક્ષમાંથી મળી કુલ 977 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભારતીય ટીમ શનિવારે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ ખાતે શ્રીલંકા સામે 3જી અને અંતિમ ટેસ્ટ રમવા માટે મેદાનમાં ઉતરશે.